નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 ચેપ્ટર નંબર 6 રેખાઓ અને ખૂણાઓ. લગભગ 2 અઠવાડિયા થઈ ગયા છે, 2 અઠવાડિયા પહેલા આપણો વિડિયો આવ્યો હતો અને આપણે ચેપ્ટર નંબર 6 સ્ટાર્ટ કરી દીધું, અને પછી હવે આપણો વિડિયો પાછા સ્ટાર્ટ થાય છે. તો જ્યાંથી અટક્યા છે ત્યાંથી જ આપણે શરૂઆત કરીશું. દાખલા નંબર 4 સ્વાધ્યાય 6.1, દાખલા નંબર 3 હોમવર્કમાં આપ્યું હતું અને આઈ થિંક સહેલું હતું, હિન્ટ પણ આપી દીધી હતી એટલે થઈ ગયો હશે. અને પાછળ શું ભણી ગયા આપણે, રેખાઓ કોને કહેવાય, ખૂણાઓ કોને કહેવાય, કયા કયા પ્રકારના કાટકોણ, કાટકોણ ત્રિકોણ, લઘુકોણ, ગુરુકોણ, આ બધું કોને કહેવાય, આ બધી વસ્તુઓ આપણે ભણી ગયા છીએ. તો એના જે વિડીયો છે પાછળ જઈને જરાક નજર મારી લેજો એટલે પાછું બધું તાજું થઈ જાય. આજે આપણે શરૂઆત કરશું સ્વાધ્યાય 6.1 દાખલા નંબર 4 થી. તો હવે આ આપણે ત્યારે પણ વાત કરી ગયા છીએ કે આ દાખલાનો એક મેઇન બેનિફિટ એવો છે કે આમાં આકૃતિ આપેલી હશે, તો આપણે રકમ અને આકૃતિ ઉપરથી એ પસંદ કરવાનું રહેશે કે આપણે આમાં કઈ થિયરી લગાડશે. તો હવે વાત એવી છે કે આપેલ આકૃતિમાં જો એક્સ પ્લસ વાય, એટલે કે એક્સ પ્લસ વાય આ બે ખૂણા, ઉપરના ખૂણા અને અહીંયા ડબલ્યુ પ્લસ ઝેડ, ડબલ્યુ પ્લસ ઝેડ હોય તો સાબિત કરો કે એ ઓ બી, એટલે આ એ અહીંયા આ બી છે, આ એઓ બી એક જ રેખા ઉપર આવેલા છે, એટલે કે એક રેખા ઉપરના બિંદુઓ છે. માની લો કે અહીંયા સી હોય, અહીંયા ડી હોય, તો આપણે એવું સાબિત કરવાનું છે કે એઓ બી છે એક રેખા છે. તો તેના દ્વારા સાબિત કરશું, એક આકૃતિ આપી છે, એક હિન્ટ આપી છે રકમમાં. તો જો અહીંયા જે કંઈ પણ ખૂણા આપ્યા છે, એક્સ વાય ડબલ્યુ અને ઝેડ, આ ચારે ચાર ખૂણા એક જ બિંદુની આસપાસ બને છે. કોની આસપાસ? ઓની આસપાસ, એટલે કે બી ઓ સી એક છે. ખાલી લખું છું અહીંયા, ખૂણો ઈ ઓ બી બરાબર એક, પછી ખૂણો એ ઓ સી બરાબર વાય, પછી ખૂણો બી ઓ ડી બરાબર ડબલ્યુ, અને ખૂણો એ ઓ ડી બરાબર જે. તો આ બધામાં એક ખૂણો તો કોમન જ છે, ખાલી બાજુઓ બદલે છે એટલે ખૂણા બદલે છે. એનો મતલબ કે એક જ બિંદુની આસપાસ જે ખૂણા રાઉન્ડ આખો બનાવે છે, તો એ ખૂણાના એક જ બિંદુની આસપાસ બનતા બધા ખૂણાનો સરવાળો શું થાય? 360. આખે આખો રાઉન્ડ ફરીને આપણે અહીંયાથી નીકળીએ, આ ઝેડ, પછી આ આમ અહીંયા કહું છું આ ઝેડ સુધી, પછી આ ડબલ્યુ, પછી આ એક, પછી આ વાય. તો આખે આખો રાઉન્ડ પૂરો કરીને ફરી પાછું જ્યારે આપણે આવીએ, એટલે આ ચારે ચાર ખૂણાનો સમાવેશ થઈ જાય છે, અને આ ચારેતર ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? 360. તો અહીં આપેલ આકૃતિમાં દરેક ખૂણા કોની પાસે બને છે? બિંદુ ઓ પાસે બને છે. તેથી બિંદુ ઓ પાસે બનતા દરેક ખૂણાના માપનો સરવાળો 360. એટલે કે તેથી એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ પ્લસ ડબલ્યુ બરાબર 360. આ વાત થઈ ગઈ. હવે જો અહીંયા આપણને આપેલું છે કે એક્સ પ્લસ વાય અને ઝેડ પ્લસ ડબલ્યુ બંને સરખા છે, એટલે આની જગ્યાએ આપણે આ મૂકી શકીએ, કારણ કે ડબલ્યુ પ્લસ ઝેડ બરાબર એક્સ પ્લસ વાય આપેલું છે. આપેલ છે કે એક્સ પ્લસ વાય બરાબર ડબલ્યુ પ્લસ ઝેડ, તેથી એક્સ પ્લસ વાય એમને રહેવા દઈએ, અને અહીંયા ડબલ્યુ પ્લસ ઝેડ છે એની જગ્યાએ આપણે શું મૂકી શકીએ? એક્સ પ્લસ વાય મૂકી શકીએ, કિંમતો મૂકી છે આપણે. હવે એક્સ વત્તા એક્સ એટલે ટુ એક્સ, વાય વત્તા વાય એટલે ટુ વાય બરાબર 360. બે બંને માંથી બે કોમન નીકળે એટલે શું વધશે? એક્સ પ્લસ વાય બરાબર 360. એક્સ પ્લસ વાય બે અહીંયા જાય એટલે 360 ભાંગા બે 180. એક્સ પ્લસ વાય બરાબર 180.
180 અંશ થયા. કોનો કોનો સરવાળો? x અને y નો સરવાળો 180 અંશ થયો. તો જે બે ખૂણાનો સરવાળો 180 અંશ હોય એ રેખીક જોડના ખૂણા કહેવાય, એ પૂરક ખૂણા પણ કહેવાય. તો હવે આપણે x અને y બરાબર શું છે? અહીંયા આપણે મેં લખ્યું છું, એનું કારણ શું છે કે અહીંયા જ લખીએ ને, અહીં x પ્લસ વાય બરાબર 180, x બરાબર ખૂણો બીઓસી, સીઓબી કરો કે બીઓસી કરો, બીઓસી સારું લાગશે, y બરાબર ખૂણો એઓસી બરાબર 180. હવે જો આ બી ઓ સી અને એ ઓ સી આ બંને આસન કોણ કહેવાય કે ના? કે આસન કોણ કોને કહેવાય? કે એક જ બિંદુ ઉપર એક બે ખૂણા એવા બને છે જેની એક બાજુ કોમન હોય, એટલે ઓછી કોમન છે, અને આજુબાજુની બાજુ એટલે ઉપરની બાજુ આગળ પાછળની બાજુઓ અલગ અલગ હોય, પણ બિંદુ તો એક જ છે. ઓ એક તો આ રેખીક જોડના ખૂણા પણ છે અને ઉપરથી આસન કોણ પણ છે. તો જે રેખીક જોડના ખૂણા પણ હોય અને આસન ખૂણા પણ હોય તો એ જેના ઉપર બને એ હંમેશા રેખા બનાવે, પૂર્વ ધારણા 6.2 બરાબર. તેથી કહી શકાય કે આપેલ ખૂણા, નાની વાત કરીએ છીએ આપણે, એ રેખીક જોડના ખૂણા છે અને આસન કોણ પણ છે. તેથી પૂર્વ ધારણા 6.2 મુજબ, કઈ પૂર્વ ધારણા? પૂર્વ ધારણા 6.2 મુજબ કે જે રેખીક જોડના ખૂણા હોય અને જે આસન કોણ પણ હોય, એ જે ખૂણા જેના ઉપર બને એક રેખા બનાવે, આપેલ ખૂણા એ એક જ રેખા પર છે જે એ ઓ બી એ સમરેખ ઓ સમરેખ બી છે. તેથી સાબિત થઈ જાય કે એ ઓ બી રેખા. તો સિમ્પલ વાત છે એકદમ, કે જ્યારે પણ આપણને કોઈ પણ આકૃતિ અને રકમ આપે એટલે એમાંથી આપણે કઈ થિયરી લાગુ પડશે, શું કીધું છે, શું માંગેલું છે, એ આપણે જરાક અલગ કરવું પડે. અને આવી બધી જે થિયરી છે ને મૂળભૂત, કે આ બધી પૂર્વધારણા અને આસન ખૂણા અને રેખીક જોડના ખૂણા અને આ મગજમાં આવવું અને આ બધી વસ્તુ જરૂરી છે. જ્યારે આવું બધું આવડી જાય ને એટલે દાખલા આરામથી ગણાય છે. આ દાખલા નંબર 4 પર આપણે આગળનો દાખલો કરી દઈએ. હવે આ એક દાખલા નંબર 5. પહેલા તો રકમ વ્યવસ્થિત સમજી લઈએ. આપેલ આકૃતિમાં પીઓક્યુ રેખા છે, પીઓક્યુ એક રેખા આપેલી છે. કિરણ ઓઆર ઓઆર એ રેખા પી ક્યુ ને લંબ છે, આ પી ક્યુ ઉપર લંબ છે. હવે જો જ્યારે પણ એમ કે આ એક રેખા આના ઉપર લંબ છે, મતલબ કે અહીંયા 90 નો ખૂણો બનાવે, તો એક જ સાઈડ 90 નો ખૂણો ના હોય, હંમેશા બંને બાજુ 90 નો ખૂણો હોય. એટલે કે ક્યુ ઓ આર અને પી ઓ આર બંનેનું માપ 90 થાય. આ લખું છું અહીંયા, ખૂણો ક્યુ ઓ આર બરાબર 90 અને ખૂણો પી ઓ આર બરાબર 90. આ યાદ રાખવાનું, કારણ કે એક બાજુ 90 નો ખૂણો બને તો સામેની બાજુની બાજુમાં પણ 90 નો ખૂણો બને. કિરણ ઓપી અને ઓઆર વચ્ચે, એટલે કે આ બંને વચ્ચે અન્ય એક કિરણ ઓએસ આવેલું છે, ઓએસ છે. આ કિરણ ઓઆર અને આ કિરણ ઓપી વચ્ચે એક કિરણ ઓએસ આવેલું છે. આકૃતિની વાત છે, સાબિત કરો કે ખૂણો આર ઓએસ, એટલે કે આ જે ખૂણો છે, આટલો ખૂણો આર ઓએસ એ કોના બરાબર છે? તો કે એક દૃશ્યાંશ QOS QOS માઇનસ POS POS, એટલે કે આ POS જે આખો ખૂણો છે આટલો અને આ QOS આ જે આખો ખૂણો છે, તો QOS માંથી POS બાદ કરો અને જે રકમ મળે એનું અડધું એ ROS છે. હવે કઈ રીતના? થોડુક કન્જક્ટેડ છે, નવું આવ્યું. દાખલો કયા પ્રકારનો છે? દાખલો સહેલો જ છે, દાખલામાં કંઈ નથી, થિયરી એક જ લાગુ પડશે. પણ આજે કહેવા માંગે છે એ કઈ રીતના એક્ઝિક્યુટ કરશું આપણે એ વિચારવાનું.
અહીંયા જો એક વસ્તુ તમે વિચારો, મહત્વનો ખૂણો છે આ QoS, કારણ કે એમાંથી જ આપણે POS બાદ કરવાનો રહેશે, આપણા માટે અત્યારે ઇમ્પોર્ટન્ટ લેવલ ઉપર છે. તમે જોઈએ કે આપેલ પહેલાં તો આકૃતિમાં જે માહિતી આપણને આપી છે પ્રમાણે આકૃતિમાં ખૂણો અહીંયા જે લખું છું QOR બરાબર 90 તથા ખૂણો બીજો કયો ખૂણો POR બરાબર 90 આમ છે. હવે આ એક બાજુની વાત કરીએ તો હું જે વાત કરું છું QOS, તો QOS આખો ખૂણો બે નાના નાના ખૂણાથી બને છે. ક્યાં ક્યાં? એક તો SOR એટલે આ, અને બીજું ROQ અથવા QOR એટલે કે આ, બરાબર. અને એક જ બિંદુ O પાસે બને છે, એક સામાન્ય બાજુ છે આ, તો મતલબ આ અસંત કોણ થાય કે ના થાય બંને? અહીં ખૂણો ROS અને ખૂણો QOR એ આસન્ન કોણ છે જેની સામાન્ય બાજુ કઈ છે? OR, બરાબર. જેની સામાન્ય બાજુ આપણને શું આપી છે? OR. તેથી ખૂણો QOS બરાબર QOS ક્યાં ક્યાં બે ખૂણાનો સરવાળો છે? ખૂણો QOR વત્તા ખૂણો ROS, આ બે નાના ખૂણાના સરવાળા બરાબર મોટો ખૂણો થાય. હવે ખૂણો QOR બરાબર શું છે આપણી પાસે? 90 વત્તા ખૂણો ROS. આ વસ્તુ આપણને મળી ખૂણો QOS બરાબર, આને આપણે કહીએ પરિણામ નંબર 1. તેમજ હવે આ આસન્ન કોણ હોય, આ બે ખૂણા, આ બે ખૂણે આસન્ન કોણ થાય? તેની સામાન્ય બાજુ OS થશે. તેમજ ખૂણો POS અને ખૂણો ROS એ આસન્ન કોણ છે જેની સામાન્ય બાજુ કઈ છે? OS. તેથી આ બે નું સરવાળો આખા ખૂણા બરાબર થશે. ક્યાં ક્યાં ખૂણા? ખૂણો POR બરાબર ખૂણો POS વત્તા ખૂણો ROS. POR બરાબર શું છે? 90, એટલે પહેલા જ આપણે સમજી લીધું. હવે POS એમ નંબર એવા દઈએ વત્તા ખૂણો ROS. હવે આપણને આ જે વસ્તુ મળી આમાં શું કરશું આપણે? તો અહીંયા આપણે જે સાબિત કરવાનું છે આ છે. આ જે સાબિત કરવાનું છે હવે એને કઈ રીતના એક્ઝિક્યુટ કરશું? તો આમાં એટલે આ આપણને મળ્યું POR બરાબર 90 મૂકી દીધું, 90 માઇનસ POS અને ખૂણો ROS. હવે આપણે જે સાબિત કરવાનું છે ને એમ આ વસ્તુ આપી છે કે QOS માંથી POS બાદ કરવાનું છે. આ બધું QOS તો છે, POS આપણે આમાંથી બાદ કરવાનું થાય તો આપણે આમાં POS ને કરતા બનાવીએ એટલે શું થશે? તો આપણે એવું કરીએ ને કે POS ને કરતા બનાવીએ, જોઈએ જઈએ તો આ આ બધું આવશે. શું આવશે? 90 માઇનસ ખૂણો ROS. મેં શું કહ્યું? POS ને કરતા બનાવી. આ થઈ ગયું સમીકરણ 2. હવે સમીકરણ 1 માંથી 2 બાદ કરતા જો અહીં જોઈએ અહીંયા હવે મહત્વનો ભાગ ચાલુ થાય છે. આને જરાક હું ટેકી નાખું છું. હવે સમીકરણ 1 માંથી સમીકરણ 2 બાદ કરતા, તો સમીકરણ 1 અને 2 એનો મતલબ જ્યારે સમીકરણ બાદ કરવાના હોય ત્યારે કઈ રીતના બાદ કરશો આપણે? તો ડાબી બાજુમાંથી ડાબી બાજુ બાદ કરવાની, જમણી બાજુમાંથી જમણી બાજુ બાદ કરવાની. તો જોઈએ જે આમ થશે ખૂણો QOS માઇનસ ખૂણો, સોરી, 2 ની ડાબી બાજુ આ છે POS બરાબર. હવે જમણી બાજુમાંથી તો પહેલા સમીકરણ 1 ની જમણી બાજુ સરવાળો
ROS અને પછી એમાંથી બાદ કરવાનો. પણ જ્યારે બીજી બાજુ બીજાની જમણી બાજુ આપણે મૂકીએ છીએ ત્યારે અહીં વચ્ચે માઇનસ આવે છે એટલે કાઉન્સ કરવો, શું આવે 90° માઇનસ ખૂણો ROS. અને આપણે એમનેમ રહેવા દઈએ કારણ કે આ તો આપણે જોઈએ છે અડધો ભાગ આવ્યો સાબિત કરવાનો, ખૂણો QOS માઇનસ ખૂણો POS બરાબર 90° પ્લસ ખૂણો ROS. આ માઇનસ આ બંને લાગશે એટલે માઇનસ 90° અને માઇનસ માઇનસ પ્લસ ખૂણો ROS. આ 90 પ્લસ થાય 90 માઇનસ થાય ઉડી ગયા ROS અને ROS એટલે શું થશે 2 ROS. અને એમને રહેવા દઈએ આપણે આમાં કાંઈ ફેરફાર કરવાનો નથી અને ROS વત્તા ROS એટલે 2 ખૂણો ROS. હવે આપણે ROS એકલો જોઈએ છે તો આને સામે જવા દેવા પડે, તો સામે જવા દઈએ એટલે આ છેદમાં આવશે એટલે શું આવશે 1 ખૂણો ROS બરાબર 1/3 ખૂણો QOS માઇનસ ખૂણો POS. આ આપણો જવાબ જે આપણને સાબિતી માંગેલી. તો જો અહીંયા સમજવાનું ક્યાં છે કે જ્યારે આપણે આ આકૃતિ જોઈ તો આકૃતિમાં એક મોટો ખૂણો છે QOS એને સાચવીને રાખવાનો છે, એટલે એને આપણે બે આસન્ન કોણોની આપણે પસંદગી કરી, એક આ બાજુની અને એક આ બાજુની. આ બાજુના આસન કોણમાં બે લીધા ROS અને QOR, આ બાજુના આસન કોણમાં પણ બે લીધા આપણે POS અને HOR બરાબર. અને એ બંનેમાં જે કિંમત આપણી પાસે હતી આ 90 મૂકી દીધી અને જે જોતું હતું એ પ્રમાણે સમાધાન થયું. કઈ રીતના જોતું હતું આપણે કે ભાઈ એક બાજુ ખૂણો QOS છે માઇનસ ખૂણો POS છે, એટલે POS ને આપણે અહીંયા કરતા બનાવી લેતા 90 એમને રહેવા દીધા, ROS ને સામે જવા દીધા, એટલે આપણે આ બંનેની જે સમીકરણની ડાબી બાજુ છે એમાં એવી કિંમતો મળી જાય કે બાદબાકી કરીએ તો આપણી પાસે આ પદ આવે. અને પછી તો મેં સામાન્ય બાદબાકી કરી છે પણ આ જે દાખલો કર્યો છે ને એ તમારા માટે નવો એટલા માટે બનશે કે સાબિતી છે અને થોડુંક ખૂણો આવો અને ખૂણો ફલાણો દીકરું એવું બધું વધી જાય. તો ખાસ આ વિડીયો જ્યારે જોતા હોય ત્યારે આરામથી શાંતિથી એક બે વાર રિવાઇન્ડ કરીને જોવાનું, ના સમજાય તો મને પૂછી લેવાનું. હવે સ્વાધ્યાય 6.1નો છેલ્લો દાખલો બાકી છે, દાખલા નંબર 6 એ આપણે જોઈ લઈએ. દાખલા નંબર 6 આમાં આકૃતિ આપેલી નથી, આકૃતિ આપણે બનાવવાની છે. તો એક દાખલો એવો કરવો જોઈએ કે જેમાં માહિતી આપેલી કે આકૃતિ કઈ રીતના બનાવે. તો શું કીધું, ખૂણો XYZ બરાબર 64° આપેલ છે, એટલે ખૂણો છે એક YZ, આ ખૂણો છે 64°. XY ને બિંદુ P સુધી લંબાવેલ છે, આ સીધી રેખામાં પાછળના ભાગનું બિંદુ P અહીંયા આવશે સુધી લંબાવેલ છે. આપેલ સૂચના પરથી આકૃતિ બનાવી લઈશું, XYZ 64, XY ને બિંદુ P સુધી લંબાવેલ છે, આ સીધી રેખા બને. જો કિરણ YQ ખૂણો ZYP નો જ વિભાજક હોય, ખૂણો ZYP એટલે આ એક કિરણ એવું બનાવીએ, હવે આ બનશે YQ, કિરણ YQ એ ZYP નો વિભાજક હોય, એટલે કે આ YQ છે એ ZYP ના બે સરખા ભાગ કરે, કોણ દ્વિભાજક એટલે બે સરખા ભાગ કરનાર, એનો મતલબ એવો થાય કે આ બે ખૂણા સરખા થાય. ક્યાં ક્યાં ખૂણા? QYZ અને QYP આ બે ખૂણા કેવા થાય? સરખા થાય. અને જ્યારે ખૂણાનો દ્વિભાજક બનાવીએ ને ત્યારે યાદ રાખવું કે એના દ્વારા બનતા બે ખૂણા, પહેલા ખૂણો એક જ હતો ZYP, દ્વિભાજક બનાવ્યો એટલે ખૂણા થઈ ગયા બે, પણ આ બંને આસન્ન કોણ તો કહેવાય, કારણ કે એક સામાન્ય બાજુ છે YQ અને એની ઉપર નીચે બે ખૂણા બને છે, એટલે કે આ બાજુ અને આ બાજુ બે ખૂણા બને છે. તો એ હંમેશા શું બનશે? આસન્ન કોણ તો બનશે. તો ZYP નું વિભાજક હોય તો ખૂણો XYQ આ ગોતવાનું છે આપણે, XYQ આખા આખા ખૂણાનું માપ ગોતવાનું છે, આ કેટલું થાય. અને વિપરીત ખૂણો QYP નું માપ શોધો, વિપરીત ખૂણો કયો ગોતવાનો છે, આ QYP કેટલા થાય આ ગોતવાનું. તો પહેલી વાત તો એ કે આપણને જે ગોતવાનું કીધું છે આ ખૂણો કયો કીધો છે, XYZ આપણને આપેલો છે 64. હવે આખે આખો જે ખૂણાની ગણતરી કરો, હું જે અહીંયા દોરું છું આ આખે આખા ખૂણાની ગણતરી કરો, આ તો એક જ રેખા ઉપર આવેલા ખૂણા છે કે ભાઈ. તો રેખિક જોડના બે ખૂણા, કદાચ માની લો કે આ YQ ના હોત અને આકૃતિ એક બનાવું,
એક્સ વાય અને આ પી અને આ આમ અને કહીએ આપણે ઝેડ. આ 64 આપેલું છે તો આ તો રેખીય જોડના ખૂણા થાય કે ના થાય આખે આખા? આમ તો ઝેડ વાય પી છે એ તો 180 માંથી બાદ કરીએ એટલે આપણને આરામથી મળશે. તો જોઈએ આપણે કે અહીં આપેલ આકૃતિ પરથી કહી શકાય છે, સોરી આપેલ ક્યાં છે આપણે બનાવી છે ખોટી ઉપર ક્રેડિટ દેવી, આકૃતિ પરથી કહી શકાય કે હવે જે બે ખૂણા લખું છું એ આપણે પછી અહીં જોઈ લઈએ કે તમે બતાવી દીધા છે ખૂણો એક્સ વાય ઝેડ અને ખૂણો ઝેડ વાય પી એ રેખીય જોડના અથવા એક જ રેખા ઉપર આવેલા ખૂણા છે. તેથી ખૂણો એક્સ વાય ઝેડ વત્તા ખૂણો ઝેડ વાય પી બરાબર 180 રેખીય જોડના ખૂણાના માપનો સરવાળો 180 થાય. એમાંથી એક્સ વાય ઝેડ બરાબર કેટલા આપી દીધા આપણને? 64 આંશ આપ્યા છે. ખૂણો ઝેડ વાય પી બરાબર 180 આંશ, આની સામે જવા જઈએ માઇનસ થશે. ખૂણો ઝેડ વાય પી બરાબર 180 માઇનસ 64, તો ખૂણો ઝેડ વાય પી બરાબર 10 માંથી 4 જાય તો 6 અને તે કા ઉપર 7, 7 માંથી 6 જાય તો 1. હવે 180 માંથી, સોરી હું ભૂલ કરું છું, 80 માંથી 64 બાદ કરીએ એટલે આપણે પેલા 100 તો મળવાના જ છે, અને હવે 80 માંથી 64 બાદ કરવાના તો 64 ને 6 છે એટલે કેટલા વધશે? 116. ઝેડ વાય પી બરાબર આપણને મળ્યા 116. માયકું છે આપણે એક્સ વાય ક્યુ ગોતવાનું છે. એક્સ વાય ક્યુ, હા એક્સ વાય ક્યુ આપણે મળ્યો ઝેડ વાય પી. હવે શું કરશે એનું? તો અહીંયા કીધેલું છે, આપેલ છે કે કિરણ વાય ક્યુ એ ખૂણા કોનો વિભાજક છે? ઝેડ વાય પી નો વિભાજક છે. એનો મતલબ એમ થાય કે અને આસન કોણ તો બનાવે જ છે, તેથી આમ લખી શકાય આપણે ખૂણો પી વાય ક્યુ વત્તા ખૂણો ક્યુ વાય ઝેડ બરાબર ખૂણો કયો બનશે? ઝેડ વાય પી. હવે દ્વિભાજક છે એટલે આ બે ખૂણા તો સરખા થશે. ક્યાં ક્યાં? પી વાય ક્યુ અને ક્યુ વાય ઝેડ આ બંને ખૂણા કેવા થશે? સરખા છે, કારણ કે દ્વિભાજક આપેલા છે. તો હવે આપણને જરૂર છે ક્યુ વાય ઝેડ ની, પણ ખૂણો પી વાય ક્યુ બરાબર ખૂણો ક્યુ વાય ઝેડ લખી નાખાય અહીંયા દ્વિભાજક દ્વારા બનતા ખૂણા એટલે સરખા હોય. તો અહીંયા પી વાય ક્યુ ને બદલે આપણે શું લખી શકીએ? ક્યુ વાય ઝેડ લખી શકીએ. તેથી ખૂણો ક્યુ વાય ઝેડ વત્તા ખૂણો ક્યુ વાય ઝેડ બરાબર ઝેડ વાય ક્યુ બરાબર કેટલા આવે? 116. હવે ક્યુ વાય ઝેડ વત્તા ક્યુ વાય ઝેડ ટુ ખૂણો ક્યુ વાય ઝેડ બરાબર 116. આ બે સામે છેદમાં જાય એટલે શું આવશે? અહીંયા લખું છું ખૂણો ક્યુ વાય ઝેડ બરાબર 116 ભાંગા 2 ખૂણો ક્યુ વાય ઝેડ 116 ભાંગા 2 એટલે 2 પંચા 10 2 18 થોડે કેટલું થાય? 58. એટલે આ ખૂણો ક્યુ વાય ઝેડ મળ્યો આપણને આ 58. હવે માગ્યું છે આપણને ખૂણો એક્સ વાય ક્યુ, એક્સ વાય ક્યુ આખો ખૂણો કે આ બે ખૂણાનો સરવાળો બરાબર થાય છે તો લખી નાખીએ. તેથી ખૂણો એક્સ વાય ક્યુ બરાબર ખૂણો એટલે આપણને મળ્યો ક્યુ વાય ઝેડ વત્તા ખૂણો કયો બીજો છે? એક્સ વાય ઝેડ. ક્યુ વાય ઝેડ બરાબર કેટલા મળ્યા આપણને? 58. એક્સ વાય ઝેડ બરાબર કેટલા મળ્યા આપણને? 8 ને 4 12 અને 5 11 ને 12 કેટલા થાય? 112 ખૂણો એક્સ વાય 112 આ એક ખૂણો આપણને મળ્યો જે માગ્યું છે. આ
તો વિપરીત ખૂણો QIP નું માપ ગોઠવાનું કીધું. એક મળી ગયો, બીજો આપણને ગોઠવાનું કીધું. હવે તેથી તો હોમવર્કમાં કરવું પડે ને, હિન્ટ આપી દઉં છું એટલે આરામથી વાંધો નહીં આવે. જો આ 58 છે તો ઓબ્વિયસલી આપણો 58 જ હોય. અને તમને માગ્યું છે શું, વિપરીત ખૂણો QYP. QYP એનો વિપરીત ખૂણો આ કહેવાય. આ માગ્યું છે. અહીંયા માની લ્યો કે અહીંયા હું આ જ આકૃતિ છે, આ જ આકૃતિમાં એક જ મિનિટ લીટ આપવાની છે તો પછી વ્યવસ્થિત આપી દો. આ આપણે રેખા છે આપણી P, અહીંયા છે Y, અહીંયા F, બરાબર. હવે આ એક આપ્યું છે આપણને, એક પછી એક રેખા આમ બનાવી છે આપણે, જે વિભાજક બનાવીને આપણે ક્યુ. તો આપણને માગ્યું છે હું વિપરીત ખૂણો QYP, પણ આ શબ્દ યાદ રાખવાનો, વિપરીત ખૂણો QYP આ માગ્યો છે. તો આ કેટલું થશે? તો પહેલાં હમણાં આપણને આ ખૂણો મળ્યો કયો, આ QYX કેટલો મળ્યો, XYQ કેટલો મળ્યો, 112, બરાબર. હવે બીજું, આ તો 180 થાય કે ના થાય, 122 અને 180 બેનો સરવાળો કરો, વિપરીત ખૂણો મળી જાય. આ પેલી રીતે મળે. બીજી રીત કે આપણને આ ખૂણો QYZ 58 મળ્યો. આ દ્વિભાજક દ્વારા બનતા ખૂણા છે. આ 58 હોય તો આ ખૂણો પણ કેટલો થાય, 58. કયો, ખાલી ખૂણો QYP 58 થાય. તો વિપરીત ખૂણો ગોતવો હોય તો જે મૂળ ખૂણો હોય એનો જ વિપરીત ખૂણો ગોતવાનો કીધો છે. QYP એનો જ વિપરીત ખૂણો માગ્યો છે. તો QYP 58 હોય એને 360 માંથી બાદ કરો ને તમને મળશે વિપરીત ખૂણો QYP. વિપરીત એટલે આ પાછળનો ખૂણો આપણે કરી ગયા છીએ એકવાર, એટલે ખાસ એ તમારે હોમવર્કમાં કરવાનું રહેશે. આ બધા દાખલા કેવા છે, દરેક દાખલો અલગ રકમ, અલગ થિયરી, થિયરી એક જ આવશે પણ એને અલગ રીતે એક્ઝિક્યુટ કરવાની, અલગ આકૃતિ અને એવી રીતના સમજવાનું થશે. અને અહીંયા આપણું સ્વાધ્યાય પ્રોજેક્ટ પૂરું થાય છે. તો ખાસ બધા આ દાખલા રિવિઝન કરીને વ્યવસ્થિત રીતે વિડીયો જોઈને ગણજો. તો કંઈ ના સમજાય તો મને પૂછજો. બાકી હવે આપણે આગળની થિયરી 6.1 પછીની થિયરી આપણે આવતીકાલથી સ્ટાર્ટ કરીશું. થેન્ક યુ.